વેલકમ બેક. સમાચારો માં આગળ વધીએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સસ્પેન્ડેડ પ્રોફેસર નિલેશ પંચાલ વિરુદ્ધ વધુ એક યુવતીએ શારીરિક શોષણની ફરિયાદ કરી છે. પ્રોફેસર નિલેશ પંચાલ સામે ચાલી રહેલી નિવૃત્ત જજની તપાસ કમિટીની સામે યુવતીએ ફરિયાદ કરી છે. 2014માં પીએચડીનો અભ્યાસ પૂરો કરાવવા પ્રોફેસરે દીવના દરિયામાં નહાવા માટે યુવતી ઉપર દબાણ કર્યા હોવાનો આરોપ મૂક્યો. યુવતીએ કમિટીને નિવેદન આપતા જણાવ્યું હતું કે લંપટ પ્રોફેસરે અભ્યાસ પૂરો કરવા દીવ લઈ જઈ બીચમાં નહાવા માટે દબાણ કર્યું. જો કે વિદ્યાર્થીની તાબે ન થતા પ્રોફેસરે તેને હોટેલમાં રોકાવવા માટે દબાણ કર્યું હોવાનો પણ આક્ષેપ કર્યો છે, જેના કારણે પ્રોફેસરની મુશ્કેલીઓ વધી શકે છે. તો સમગ્ર મામલે નિવૃત્ત જજની કમિટીએ લંપટ પ્રોફેસર નિલેશ પંચાલને અહીં 15 દિવસમાં ખુલાસો કરવા માટે આદેશ કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર નિલેશ પંચાલની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. પ્રોફેસર નિલેશ પંચાલ વિરુદ્ધ ચાલી રહેલી તપાસ કમિટી સમક્ષ વધુ એક વિદ્યાર્થીનીએ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2014માં આ વિદ્યાર્થીનીને પીએચડી પાસ કરવા માટે નિલેશ પંચાલે જાતીય સતામણી કરી હોવાની ફરિયાદ તેમણે નોંધાવી છે. કમિટીએ નિલેશ પંચાલને 15 દિવસમાં પોતાનો જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. ત્યારે નિલેશ પંચાલ પોતાના બચાવમાં શું જવાબ આપે છે તે જોવાનું રહ્યું. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.